દાન પ્રદેશ માટે આશીર્વાદરૂપ બ્લડ બેંકના લાભાર્થી કથાકાર પ્રફુલભાઈ શુક્લની માનસ મનોરની શિવકથાનો પ્રારંભ તારીખ 2 ફેબ્રુઆરી રવિવારના રોજથી દંડકેશ્વર મહાદેવ પરિસરમાં થઈ રહ્યો છે. કથામાં દીપ પ્રાગટ્ય પ્રયોજા ટ્રસ્ટના પીપી સ્વામીના વ્રત હસ્તે કરવામાં આવશે. કથાના મુખ્ય યજમાન ચિંતનભાઈ અરવિંદભાઈ સુરુ રહેશે. મુખ્ય આયોજક કમલેશભાઈ પાટીલ જણાવે છે કે ડાંગના ઇતિહાસમાં 100 પ્રથમવાર 12 જ્યોતિર્લિંગ સાથે યોજાનારી પ્રફુલભાઈ શુક્લની શિવકથામાં એસટી ડેપોની પાછળ આવેલા સાંઈ મંદિરથી ભવ્ય પોથીયાત્રા નીકળશે, જેમાં 108 કળશધારી બહેનો સાથે સિયાજુભાઈ ધવલી રોડ દોડ અને તેમની મંડળી પરંપરાગત વાજા વાંજિત્ર સાથે જોડાશે. કથા દરમિયાન સુપ્રીમ કોર્ટના વકીલ પ્રીતિબેન જોશી તથા દ્વારા ઘરેલુ હિંસાના કાયદા વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. વલસાડના ડોક્ટર સેજલાબેન મહસ્કર દ્વારા બેટી બચાવો અભિયાન કરવામાં આવશે. ઓમ નમઃ શિવાય, જય સિયારામ. 2 ફેબ્રુઆરી રવિવારથી ડાંગની અંદર આહવામાં દંડકેશ્વર મહાદેવના પરિશ્રમમાં માનસ મનોરથી શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંઈ મંદિર આગળથી એની પોથીયાત્રા નીકળશે. કથાના આયોજક કમલેશભાઈ પાટીલ જણાવે છે કે આ કથા ડાંગની ઐતિહાસિક કથા બની રહેશે, કારણ કે ડાંગને માટે આશીર્વાદરૂપ બ્લડ બેંકને લાભાર્થી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર અમારા સ્વરાજ આશ્રમના ગાંડાભાઈ પટેલ, કિરીટભાઈ પંડ્યા, બંધરાજભાઈ નાયક સહિત બાપા સીતારામ પરિવારની બહેનો ભારતીબેન ગાયકવાડ સાથે અને ડાંગની વિવિધ સંસ્થાઓ, હોટેલ એસોસિએશન સાપુતારા, વઘઈ, સાગરપાટલ, ધવલી દોડ સહિત ડાંગ પ્રદેશના લોકો આ કથાની અંદર લાભ લઈ રહ્યા છે. દરરોજ સાંજે 6-9 કથાનો સમય છે. રાત્રે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને જ્યાં અમારો ઉતારો છે સ્વરાજ આશ્રમની અંદર, એ સ્વરાજ આશ્રમની અંદર દરરોજ સવારે રુદ્ર યજ્ઞ કરવામાં આવશે. 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરીને ડાંગના વાસીઓને દરરોજ 1 જ્યોતિર્લિંગનું દર્શન થશે અને 9 દિવસમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને સૌ ધન્ય ધન્ય થશે. આવો સ્વરાજ આશ્રમ અને આહવા ડાંગ પ્રદેશ દ્વારા આયોજિત આ શિવકથાની અંદર સૌ સહભાગી બને. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. ભોળાનાથ સૌની મનોકામના પૂર્ણ કરે. અસ્તુ, ધન્યવાદ. જય સિયારામ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.